તો રાજ્યમાં ઠંડા પવનોની સાથે હાડ થીજવતી ઠંડી જોવા મળી રહી છે। કચ્છ જિલ્લામાં આજે પણ કોલ્ડ વેવની આગાહી છે। રાજ્યમાં સૌથી ઠંડો વિસ્તાર કચ્છનો નલિયા નોંધાયો છે। કચ્છના નલિયામાં ઠંડીનો પારો 7 ડિગ્રી પર પહોંચ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ડીસામાં અત્યારે પારો 11 ડિગ્રી પર પહોંચ્યો હોવાની વિગત છે। તો અમદાવાદ પણ ઠંડુગાર થયું છે। અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાયા છે। કાતિલ ઠંડીનો અહેસાસ અમદાવાદીઓ કરી રહ્યા છે। તો સાથે જે રીતે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં માઉન્ટ આબુમાં પણ બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ડિસેમ્બરના અંતમાં પારો 0 થી નીચે ગગડ્યો છે। માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું છે। રવિવારે પણ તાપમાન 0 થી નીચે નોંધાયું હતું। ઘાસના મેદાનો અને વાહનો પર બરફની ચાદર જોવા મળી। નકી તળાવની બોટ પર પણ બરફ જામી ગયેલો જોવા મળ્યો। માઉન્ટ આબુમાં પાછલા 7 દિવસથી હાડ થીજવતી ઠંડી જોવા મળી રહી છે। देखने को नहीं मिलती मॉर्निंग में, बट हाँ जैसे यहाँ पे हमने देखा बर्फ़ भी निकल रही है हर चीज़ में से, कहीं भी कारों पे बर्फ़ जम रही है। अच्छा है मौसम यहाँ का बहुत ज़्यादा। पूना से आए हैं हमारे फैमिली के साथ और पूना में भी ठंड होती, लेकिन यहाँ की ठंड बहुत ही ज़्यादा है। और कश्मीर वगैरह हम लोग नहीं जा पाए थे, लेकिन हमको ये लगता है कि कश्मीर की तरह ही यहाँ का क्लाइमेट है अभी भी। और यहाँ पे जो सुहाना मौसम है नक्की लेक के सामने, इससे हमारा ये एक हमारा लाइफ टाइम मेमोरी बन गया यहाँ आने के बाद। तो जे रीते ठंडीनो पारो अत्यारे गगड़ी रह्यो छे। माउंट आबूमां अत्यारे पारो फ्रीजिंग पॉइंट उपर छे। दृश्य जोई शकाय छे। लोकोनी कारना विंडशील्ड उपर, मैदानोमां, नक्की तळावमां समग्र जग्याओ पर अत्यारे बरफनी चादर जाणे पथराई होय तेवा दृश्यो सामे आव्या छे। ગઈકાલે પણ પારો માઉન્ટ આબુમાં 0 થી નીચે ગગડ્યો હતો અને આજે -2નું તાપમાન માઉન્ટ આબુમાં નોંધાયું છે। ઘાસના મેદાનોએ જાણે બરફની ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ માઉન્ટ આબુ આવી રહ્યા છે અને ઠંડીની મજા માણતા નજરે પડી રહ્યા છે। રવિવારે પણ તાપમાન 0 થી નીચે નોંધાયું હતું અને એક બાજુ મિની વેકેશન છે ક્રિસમસનું, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ ખાતે આવી રહ્યા છે અને ઠંડીની મજા માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે। तो तापीना निझर उछल स्टेट हाईवे पर दूधनी नदी वहती होय तेवा दृश्यो सामे आव्या। उछलना देवचांदनी पास दूध भरेलू टेंकर पलटी खाई गयु अने तेना कारणे रोड पर हजारों लीटर दूध ढोळायु। वहेली सवारे 8 वागे आ घटना बनी हती। जो के अकस्मातमां टेंकर चालकनो आबाद बचाव थयो छे। અને હવે વાત કરીએ કોરોના સામે સાવધાન